खातेदार ने एवी ते 1000 करोड़ रूपया आज वधारा लोन 0% व्याजे जाहेरात करू छू। वडोदरा महानगरपालिका ने पण आउटग्रोथ विस्तार 50 कामों 68.4 करोड़ रूपया फाळवामां आव्या छे। वडोदरा महानगर में आ कामों अंतर्गत पाणी पुरवठा, ड्रेनेज, वरसादी गटरना कामों, रोडना कामों, स्ट्रीटलाइटना कामों हाथ धरा छे। वडोदरा महानगरपालिका ने भौतिक आंतरमाळखाकीय सुविधा 370 कामों 755.96 करोड़ रूपयानी फाळवणी करवामां आवी छे। साथ ज सूरत में 6 फ्लायओवर ब्रिज कामों 380 करोड़ मंजूर करवामां आव्या छे। तेमां वराछा विस्तार में सूरत कामरेज रोड पर एंटी एक्सिडेंट रेम्प और श्यामधाम मंदिर जंक्शन पर फ्लायओवर ब्रिज, सूरत बारडोली रोड पर एपीएमसी जंक्शन नजीक फ्लायओवर ब्रिज, वल्लभाचार्य रोड पर हयात श्रीनाथजी फ्लायओवर ब्रिज, नीलगिरी सर्कल जंक्शन पर फ्लायओवर ब्रिज वगैरह समावेश थाय छे। જોડેલા સભાસદોને અમે આ 100 કરોડ રૂપિયાનું એક વ્યાજ તરીકે અમે એને રાહત આપીએ છીએ, આ પ્રેસ કોન્ફરન્સની અંદર જાહેરાત કરું છું। બેંક સાથે મંડળી સાથે જોડાયેલા અમારા ખેડૂત સભાસદો કે જે વર્ષોથી અમારી સાથે ધીરણ લે છે, એ સભ્યોને અમે આ યોજનાનો લાભ મળશે, એટલે જે મંડળી મારફત બેંક સાથે જોડાયેલા છે એ તમામ ખેડૂતો આવી જશે, 2 લાખથી વધુ ખેડૂતો થાય છે, અને ગેરંટી તરીકે 1 પણ જાતે ગેરંટી આપવાની નથી, કે લોનના કાગળ નથી, કે મોર્ગેજ નથી કરવાના, તમે બેંક પાસે જાય, મંડળીએ જાય એટલે સીધા 50,000 રૂપિયાના ખાતામાં અમે આપી દેશું, ક્યાંય એગ્રીમેન્ટ નથી કરવાનું, કોઈ જામીન નહીં, કોઈ મોર્ગેજ નહીં, કાંઈ નહીં, અને ડાયરેક્ટ સીધું ખેડૂતોને જાય એટલે સીધા પૈસા મળી જાય। ફરી પાછું કે રાજકોટ જિલ્લા સહકારી બેંક એ ખેડૂતોની સંસ્થા છે, ખેડૂતોને મદદરૂપ થવાની અમારી જવાબદારી છે, અને વર્ષોથી હું કહેતો આવું છું કે જ્યાં ખેડૂતોને મુશ્કેલી પડશે ત્યાં રાજકોટ જિલ્લા સહકારી બેંક એ ખેડૂતોની પડખે ઉભી રહેશે। 100 કરોડ રૂપિયા બેંકને નુકસાન જાય તો અમે નફાનોમાં વિચારતા, કારણ કે ખેડૂતની આ માતૃ સંસ્થા છે, અને વિઠ્ઠલભાઈના શબ્દો મને યાદ છે કે ખેડૂતો રાજકોટ જિલ્લા સહકારી બેંકને માનો દરજ્જો આપ્યો છે, એટલે કદાચ નફો થાય, ન થાય, ઓછો થાય, એનાથી અમારું બેંકના બોર્ડે ઉદાર દિલ રાખ્યું છે, એમાં પડવાના નથી, અને સારામાં સારું અમે પેકેજ આપી શકીએ માટેના પ્રયત્નો કર્યા છે। ફરીથી આપના મારફત આખા રાજકોટ જિલ્લાના 2 લાખથી વધુ ખેડૂત સભાસદોને મારી હજી ફરી પાછી એક વિનંતી છે કે આ બેંક તમારી સંસ્થા છે, તમને હજી ક્યાંય આ પેકેજ છે, આ લોનની અમે જાહેરાત કરી 1000 કરોડ રૂપિયા 0% આપશું, છતાં પણ ક્યાંય ગામડાની અંદર કોઈ ખેડૂતોને મુશ્કેલી હોય, ક્યાંય વધારે ધોવાણ થયું હોય, કે બિયારણમાં કોઈ સામે માથે દીકરા દીકરીનો લગ્ન પ્રસંગ આવતો હોય, પૈસાની જરૂરિયાત હોય, તો હજી મારી વિનંતી છે પણ એક પણ અમારી બેંક સાથે ખેડૂત સભાસદ ઊંચા વ્યાજે ક્યાંય પણ પૈસા લેવા ન જાય, અમારી મંડળી અને બેંકના પગથિયા ચડી જાય, માગો એ પ્રકારની લોનની વ્યવસ્થા રાજકોટ જિલ્લા સહકારી બેંક ખેડૂત સભાસદોને આ સમયે મદદ થવા માટે આપશે। મધ્ય મુદત માટે અમે આપતા હોય છે, 9-10% અમે ગ્રામ્ય વિસ્તારની અંદર આપતા હોય છે, એટલે પહેલી વખત બોર્ડે ઉદારથી નિર્ણય કર્યો છે કે આવા સમયે કે મધ્ય મુદતની લોન આપણે નથી આપવી, ખેડૂતોને આ પૈસા 0% આપવો, એટલે 100 કરોડ રૂપિયા અમે બેંક લોસ કરીને આપશે, અને છતાં પણ રાજકોટ જિલ્લા સહકારી બેંક એ તાકાતવાળી બેંક છે, અને ગયા વર્ષનો જે અમારો નફો છે એ નફો પણ આ વખતે અમે કાઢી રાખશું, એટલે એની કામગીરી અમે અન્ય ફિલ્ડની અંદર વધારે કરશું, પણ ખેડૂતોને અમે મદદ થવાના અમારા પ્રયત્નો માં મને યાદ છે ત્યારે બહુ રેલી આઈડિયા હતી, પણ ભૂતકાળની અંદર એક વખત વધારે ડેમકાંઠા વિસ્તારની અંદર કે જ્યાં ધોવાણ થાય, કે એક વખત ભાદર નદીનો હતો પ્રશ્ન, ભાદરમાંથી વધારે પૂર આવ્યું ત્યારે ત્યાંથી ખેડૂતોને નુકસાન થયું હતું, પણ એ એક તાલુકો, એ આ એક તાલુકાના 10-12 જે કાંઠાના ગામડા આવતો એમાં અમે પેકેજ જાહેર કર્યું હતું। ઓવરઓલ આખે આખી બંને જિલ્લાના 1.25 લાખ ખેડૂત સભાસદો અને 1000 કરોડ રૂપિયાની લોન 0% આ અત્યાર સુધીમાં અમે પહેલી વખત આપી દીધી છે। આ જે પેકેજ છે એ ઓવરઓલ બેંક સાથે જોડાયેલા તમામ ખેડૂત સભાસદોનું છે, અને હું માનું છું કે એક ગામ કે બે ગામ કે નુકસાની નથી, નુકસાની છે ઓવરઓલ આ જે નવરાત્રી પછીનો વરસાદ પડ્યો એ જનરલ ઓવરઓલ નુકસાની હતી, એટલે એમાંથી
पेकेज की बात है, मैं कृषि मंत्री ने मैं खुद हूँ रजूआत करने गो तो आज मारे सवेरे बात थी सप्टेम्बर में ज्या नुकसानी थी एनु पेकेज सरकार जाहिर कर त्यारे जेते वक्त सर्वे थी 33% नुकसान हो अत्यारे आ पेकेज अंदर लाभ अत्यारे मळी रह्यो छे। हवे जे ऑक्टोबर अंदर नुकसानी थयुं छे नुकसानी माटेनुं पण अत्यारे कामगीरी चाली रही छे अने ओवरओल एमां रही जाता होय तमाम खेडूतोनो समावेश थई जाय माटे मैं रजूआत करी छे ने ई प्रमाणे सरकार आगे कार्यवाही करशे। आज से अमारी राजकोट जिला सहकारी बैंक छे, मैं कीधु एम के 4000 करोड़ रूपयानु धिराण ऑलरेडी अमे 0% आपी दीधु। अत्यारे खेडूतो ई धिराण वपराश करी रह्या छे। 1500 करोड़ रूपयानु बैंकनु मध्यम मुदतनु बीजु अमारु धिराण छे, एटले टोटल अत्यार सुधीनु वर्ष दरमियान 5.5 हजार करोड़नु धिराण ए राजकोट जिलाना खेडूतो आपी दीधु छे। आ पेकेज छे ई अत्यारे आ योजना छे ई आ नवा वर्ष माटे। अत्यारे मुश्किल पड़े दाखला के गामडानी अंदर सामान्य 2 વીઘા 5 વીઘા નો નાનો સભાસદ હોય એને મુશ્કેલી પડે 50,000 રૂપિયાની જરૂરિયાત થાય તો એ સ્વાભાવિક કે ગામડાની અંદર મુશ્કેલી હોય કે ગોતો જવો પડતા હોય છે, એટલે કાંઈ એને એક પણ ડોક્યુમેન્ટ નથી આપવાનું। અમારો જે કાયમીનો મંડળીનો અમારો ખેડૂત સભાસદ છે, કંઈ એગ્રીમેન્ટ નથી કરવાનું, કોઈ જામીન નહીં, મંડળીએ જાય એટલે સીધા એના ખાતાની અંદર 50,000 રૂપિયા મળી જાય। આ બેંકની અમારી વર્ષોની આ સિસ્ટમ છે, આ ગોઠવાયેલી સિસ્ટમ છે, એટલે 1000 કરોડ રૂપિયા મેં કીધું કે ફરીથી બેંક 10% વ્યાજ જતું કરી અને આ 1000 કરોડ રૂપિયાને અમારે બિઝનેસમાં રોકવાના હોય। આજે બેંકની પ્રગતિ ઓવરઓલ બેંકનો બિઝનેસ, એટલે 1000 રૂપિયાનું ફંડ અમારું બિઝનેસ માટેનું હોય છે, એ બિઝનેસનું ફંડ આવતે સ્ટોપ કરી અને 1000 કરોડ રૂપિયા અમે ખેડૂતો અંદર ડાયવર્ટ કરી છે। એટલે 100 કરોડ રૂપિયા ભલે બેંકને નુકસાની આવે પણ 1000 કરોડ રૂપિયા રાજકોટ અને મોરબી જિલ્લાના સભાસદોને આ 0% એક વર્ષ માટે અમે આપ્યું, 1 વર્ષ માટે। આનો જનરલી ઓવરઓલ બેંકનો મારો પરિપત્ર થશે પણ એક મહિનાની અંદર ખેડૂતોએ પૈસા બેંકમાંથી જે તે મંડળીમાંથી એને લઈ લેવાના અને પછી અહીંથી જાહેરાત થઈ ત્યાંથી 1 વર્ષે પાછા એને પરત ભરવાના છે। મેં કીધું એમ કે પેલું પેકેજ જાહેર થયું, પેકેજને આવકારીએ છીએ। જે અત્યારે ઓક્ટોબર પછીનો વરસાદ પડ્યો એનું અત્યારે પેકેજની અત્યારે તૈયારીઓ ચાલી રહી છે, એટલે ઓવરઓલ પેલું પેકેજ અને બીજું પેકેજ એ બંને થશે, એટલે માનું છું કે ઓવરઓલ લગભગ સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોનો સમાવેશ એમાં થઈ જશે એવું મારું માનવું છે। એ તો કાલ પતી ગયું, થઈ ગયું, કાલે બાયઠું એમાં કરવાની કઈ અહીંથી લઈ લે લોકો લે જામમાં, આ તો પેલા આપ થવા દો પછી આ પૂરું ને ખેડૂતોને વગર વ્યાજે લોન આપવામાં આવશે। આજથી 1 મહિનાની અંદર આ લોનની ચુકવણી કરવામાં આવશે। રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક લોન આપશે, 1000 કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે। આ યોજના નવા વર્ષ માટે છે તેવું રાદડિયાનું નિવેદન સામે આવ્યું છે। રાજકોટ મોરબી જિલ્લાના ખેડૂતો માટે દિવાળીની આ મોટી ભેટ, મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો।